તમિલ ભાષાની મુખ્ય કહી શકાય એવી ચાર ભાષાઓ હતી અને જેને દ્રવિડ કુળની ભાષાઓ કહેવામાં આવે છે. આ પ્રાચીન દ્રવિડ કુળની ચાર ભાષાઓની અંદર તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ ચાર ભાષાઓને દક્ષિણ ભારતની દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ દ્રવિડ કુળની બધી જ ભાષાઓની અંદર સૌથી જો પ્રાચીન કોઈ ભાષા હોય તો તે તમિલ ભાષા છે. અને તમિલ ભાષાની અંદર સૌ પ્રથમ દક્ષિણ ભારતની અંદર આ દ્રવિડ કુળની ભાષામાં તમિલ ભાષામાં સાહિત્યનું વધુ વધુ સર્જન થયેલું છે. એટલે સૌથી જૂની ભાષા કઈ તો કે તમિલ. તમિલ ભાષાના ત્રણ સંગમોનું આયોજન કરવામાં આવેલું વિદ્વાન કહી શકાય, નિષ્ણાંતો કહી શકાય એના દ્વારા જાય છે. એક સંમેલન કહી શકાય, ટૂંકમાં કહું તો એ સંમેલનની અંદર વિદ્વાનોએ પોતાને સાહિત્યની રજૂઆત કરી લે એવા ત્રણ સંગમોનું આયોજન થયેલું અને આ જે સાહિત્યનું સર્જન થયું એને કહેવામાં આવે છે સંગમ સાહિત્ય. જેમાં સંગમ સાહિત્યની અંદર અનેક આપણા વિદ્વાન કહી શકાય એવા લેખકો, સંતો, કવિઓ અને એ સિવાય ઘણા બધા વિદ્વાનોએ પોતાની રચનાઓ બનાવી અને આ સંગમ સાહિત્યમાં રજૂઆત કરી હતી. મોટાભાગે સંગમ સાહિત્યનો મુખ્ય વિષય હતો રાજનીતિ અને રાજનીતિ આધારિત, યુદ્ધ આધારિત, પ્રેમ કથા આધારિત બધા જ પ્રસંગોને વણી લેતા એ કેટલાય સાહિત્યો છે એ સાહિત્યનું સર્જન થયેલું એમાં આ આપણી કહી શકાય એવા સંગમ સાહિત્ય છે. અને તમિલ ભાષાના મુખ્ય ગ્રંથોની જો વાત કરવામાં આવે તો પહેલું જ આવે છે એતુ થોકય, જેને આઠ કાવ્યોનો સંગ્રહ કહેવામાં આવે છે. એતુ થોકય એટલે આઠ કાવ્યોનો સંગ્રહ. ત્યાર પછી આવે છે તોલકાપ્યમ. તોલકાપ્યમ એ તમિલ ભાષાનો વ્યાકરણને લગતો મોટામાં મોટો ગ્રંથ છે. આપણે હેમચંદ્રાચાર્ય વ્યાકરણનો ગ્રંથ લખેલો બરાબર, એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર આ તોલકાપ્યમ વ્યાકરણનો ગ્રંથ છે. અને ત્યાર પછી મહત્વનું કહીએ પથુપાતુની અંદર 10 જુદા જુદા તમિલ સાહિત્યના જે ગીતો છે એ ગીતોની રચના આ પથુપાતુની અંદર થયેલું છે. ત્યાર પછી આવે છે તિરુવલ્લુવરનું કુરલ. બરાબર, આપણે યાદ રાખશું તમિલ ભાષાની અંદર સૌથી શ્રેષ્ઠ રચના હોય તો તે છે કુરલ. ત્યાર પછી શિલ્કાપ્યમ અને મણિમેખલાય, આ બે ગ્રંથો છે એ તમિલ સાહિત્યના સૌ પ્રથમ બે ગ્રંથોના નામ છે. ત્યાર પછી શિલ્કાપ્યમ અને મણિમેખલાય એ ગ્રંથોની અંદર સૌ પ્રથમ તમિલ સાહિત્યના બે ગ્રંથો છે એને આધારિત અસંખ્ય બીજા કેટલાક પેટા ગ્રંથોની રચના થયેલી જોવા મળે છે. તો એ છે તમિલ સાહિત્ય.